હેલો સ્ટુડન્ટ્સ હાઉ આર યુ સ્ટાન્ડર્ડ એટ કમ્પ્યુટર સબ્જેક્ટમાં આજે આપણે ચેપ્ટર ફાઈવ ઇન્ટ્રોડક્શન ઓફ ઓપન ઓફિસ કેલ્સી વિશે કંઈક નવું આગળ શીખીશું વિદ્યાર્થી મિત્રો કેલ્સી આપણે લાસ્ટ ટાઈમ ઓપન કરતા તથા એનો સ્ક્રીન પણ જોયો તો આજે એમાં આગળ હું તમને ઘણું બતાવીશ તો કેલ્સી ઓપન કર્યા પછી આપણે એમાં જે કીઝ વાપરવાની છે એ કીબોર્ડમાં રાઈટ રાઈટ એરોકી વિદ્યાર્થી મિત્રો રાઈટ એરોકી તમારા બધા જ સેલ ને જમણી બાજુના સેલ ને સક્રિય બનાવે એક્ટિવ કરે એટલે કે આપણું જે સેલ છે ए राइट साइड एक एक राइट साइड खस से. लेफट तो जसे नीचे की छे लेफ्ट एरो की तो लेफ्ट एरो की तुम्हारा सेल ने एक्टिव सेल ने दाभी तरफ सक्रिय करसे એટલે એટલે કે તમારો એક્ટિવ સેલ લેફ્ટ સાઈડ ખસશે અપ एरो की એટલે કે તમારો સેલ ઉપર તરફના સેલ ને સક્રિય બનાવશે એટલે કે તમારો એક્ટિવ સેલ એક એક લાઈન ઉપર જશે એવી જ રીતે ડાઉન હેરોકી તો તમારું સેલ નીચે તરફના સેલને સક્રિય બનાવશે આ ચારે ચાર હેરોકી જમણી ડાબી ઉપર નીચે એટલે કે રાઈટ લેફ્ટ અપ ડાઉન આપણે કેવી રીતે વાપરીએ એ હું તમને પછી બતાવું છું હવે આવે છે ટેબ કી તો વિદ્યાર્થી મિત્રો કેલ્સીમાં તમારા કીબોર્ડમાં આવેલી ટેબ કી છે તમને કીબોર્ડ તો ખ્યાલ હશે જ તમારા કીબોર્ડમાં ડાબી બાજુ ટેબ કી કેપ્સ કી શિફ્ટ કી કંટ્રોલ કી ચેક ઉપર એસ્કેપ કી આ બધી જ કી લેફ્ટ સાઈડ આવેલી છે એમાં ટેબ કી છે તો તમે એક વખત ટેબ કી દબાવશો તો તમારું સેલ જમણી બાજુ ખસશે એટલે કે જમણી તરફના સેલને સક્રિય બનાવશે રાઈટ સાઈડ ખસશે ટેબ કી થી કેલ્સીમાં સેલ કઈ બાજુ ખસે રાઈટ સાઈડ જમણી બાજુ પરંતુ શિફ્ટ કી દબાવી રાખી અને ટેબ કી દબાવશો તો તમારું સેલ ડાબી બાજુ ખસશે ડાબી હાથે ના સેલ દબાવશો સક્રિય બનાવશે હવે આવે છે તમારા કીબોર્ડમાં આવેલી જમણી બાજુ છેક ઉપર પેજ અપ અને પેજ ડાઉન કી તો વિદ્યાર્થી મિત્રો પેજ અપ કી શું કરશે એક પાનું આખું પેજ તમે એક વખત એક સાથે સ્ક્રીનમાં જેટલું પેજ જોઈ શકો છો એટલું એક પેજ ઉપર તરફ લઈ જાય કહી કી પેજ અપ કી અને એનાથી ઊંધું પેજ ડાઉન કી તો એક પેજ નીચે તરફ લઈ જાય ઓકે હવે આવે છે હોમ કી તો વિદ્યાર્થી મિત્રો તમારા કીબોર્ડમાં હોમ અને એન્ડ જેમ પેજ અપ અને પેજ ડાઉન કી છે ને એવી જ રીતે હોમ અને એન્ડ કી પણ છે

ઝેડ કોલમમાં હો તો સીધું જ એ કોલમમાં આવી જશે પરંતુ રો એની એ જ રહેશે ફરીથી કહું છું હોમ કી દબાવશો તો તમે કોઈ પણ કોલમમાં હશો ત્યાંથી પહેલા એ કોલમમાં આવી જશો પણ પંદરમી પચાસમી સોમી કે કોઈ બી એવી રોમાં હશો તો રો તો એની જ રહેશે રો બદલાશે નહીં ઓકે નેક્સ્ટ બીજી એક સરસ કી છે કંટ્રોલ કી દબાવી રાખી પછી તમે બીજા હાથે હોમ કી દબાવશો કંટ્રોલ કી દબાવી રાખ્યા પછી હોમ કી દબાવશો તો તમારું સેલ એક્ટિવ સેલ ગમે તે સેલ પરથી એ વન સેલ ઉપર આવી જશે ફરીથી બોલું છું બહુ અગત્યની કી છે કંટ્રોલ હોમ કે જેનાથી તમે કોઈ પણ સેલ ઉપર હશો તો સીધા જ એ અને વન સેલ ઉપર આવી જશો વિદ્યાર્થી મિત્રો છે અને છેલ્લી એક કી છે જેનું નામ છે એફ ફાઈવ એફ ફંક્શન કી આ એફ ફંક્શન કી શું કરશે તો તમે સપોઝ એ છો અને તમારે કોઈ પણ કોલમ ફિક્સ છે અને રો પણ ફિક્સ છે સપોઝ ઝેડ પચાસ ઝેડ નામની કોલમ અને પચાસ નંબરની રો માં તમારે જવું છે એ ફિક્સ છે ચોક્કસ છે તો ચોક્કસ સેલ એડ્રેસ વાળા સેલ ઉપર જવું હોય તો ત્યારે તમારે ફંક્શન કી વાપરવી પડશે એફ ફાઈવ વિદ્યાર્થી મિત્રો આ બધી જ અપ ડાઉન લેફ્ટ રાઇટ આ બધી એરો કી પેજ અપ પેજ ડાઉન હોમ કંટ્રોલ હોમ ટેપ શિફ્ટ ટેપ એફ ફાઈવ આ બધી જ કીઝ આપણે એક વખત પ્રેક્ટિકલ કરીએ ઓકે વિદ્યાર્થી મિત્રો મારે જ્યારે કેલ્સીને ઓપન કરવું હોય તો ડેસ્કટોપમાં આવેલ નીચે ટાસ્ક બારના સર્ચ બોક્સમાં પણ ક્લિક કરી શકાશે અને સ્ટાર્ટ બટન પર બી ક્લિક કરી શકાય હું અહીંયા સર્ચમાં ક્લિક કરીશ અને લખીશ ઓપન ઓફિસ તો હું જેવું ઓપીઈ એન લખીશ લખીશું એટલે તરત જ તમે ઓપન ઓફિસનો એક આઈકોન બ્લ્યુ કલરનો જોઈ શકશો એમાં આપણે ક્લિક કરવાની પણ વિદ્યાર્થી મિત્રો આ ઓપન ઓફિસ દરેક ઘરના કોમ્પ્યુટરમાં તમારા ઘરના બધા કોમ્પ્યુટરમાં હશે નહીં તો તમારે એને એક વખત ઇન્સ્ટોલ કરવું પડશે જે ફ્રી છે નેટ ઉપરથી તમે લઈ શકશો ઓપન ઓફિસ ડોટ ઓ ફોર પોઈન્ટ વન સેવન કોઈ બી લઈ શકાય ઓકે એકવાર ઇન્સ્ટોલ કરજો પછી તમે આવી રીતે તમારા ડેસ્કટોપમાં કાં તો તમારા સ્ટાર્ટ નામના પ્રોગ્રામમાં પર તમે જોઈ શકશો તમે સાતમા ધોરણમાં પ્રેઝન્ટેશન એટલે કે ઇમ્પ્રેસ શીખ્યા હતા યાદ હોય તો અને આઠમામાં બી ફર્સ્ટ સેમમાં આપણે ડ્રો નામનો પ્રોગ્રામ શીખી ગયા છે જે બધા કોના છે ઓપન ઓફિસના એટલે તમે લગભગ નાખેલું જ હશે હું અહીંયા ક્લિક કરું છું જેવું આપણે ઓપન ઓફિસમાં ક્લિક કરશું એટલે એના અંદર આવેલા બધા પ્રોગ્રામ તમે અહીં જોઈ શકશો જો તમે મારી આપણી એચપીકે સ્કૂલમાં ભણ્યા હસો પહેલાથી તો ફિફ્થ સ્ટાન્ડર્ડમાં આપણે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ એટલે કે રાઇટર શીખ્યા હતા પછી 8 માં જ હમણાં થોડાક ટાઈમ પહેલા ડ્રો શીખ્યા હતા ડ્રોઇંગ માટે પછી આજે આપણે શીખીશું 7 માં ધોરણમાં જુઓ આપણે પ્રેઝન્ટેશન શીખ્યા હતા ઇમ્પ્રેસ સ્લાઇડ બનાવતા શીખ્યા હતા યાદ છે અને હવે આજે આપણે શીખીશું સ્પ્રેડશીટ એટલે કે કેલ્સી હું ક્લિક કરું છું હો જેવું આપણે ક્લિક કરશું એટલે તમે અહીંયા સ્ક્રીન જોઈ શકશો આ સ્ક્રીન કોનો છે લાસ્ટ ટાઈમ સ્ક્રીન તમને સમજાવ્યો ઓપન ઓફિસ કેલ્સીનો જેના ઉપર ટાઇટલ બાર ડાબી બાજુ લખ્યું છે અન 1 ઓપન ઓફિસ કેલ્સી અને જમણી બાજુ છે ત્રણ બટન મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ ટાઇટલ બાર નીચે ફાઇલ એડિટ વ્યૂ ઇન્સર્ટ ફોર્મેટ ટૂલ્સ ડેટા વિન્ડો હેલ્પ વાળો મેનુ બાર એની નીચે આવેલો સ્ટાન્ડર્ડ ટૂલ બાર એની ફોર્મેટિંગ ટૂલ બાર અને એની નીચે આવેલો છે છે જ્યાં ડાબી બાજુ એક બોક્સ જેને કહીશું નેમ બોક્સ જો માઉસ પટેન્ટ લઈ જશો ને ત્યાં તો થોડી વાર માટે નેમ બોક્સ જેના બે નામ હતા એડ્રેસ બોક્સ અને નેમ બોક્સ બાજુમાં લખાઈને આવશે એફએક્સમાન ઇક્વલ ટુ ની સાઇન અને એની પછી બાજુમાં મોટી વાઈટ પટ્ટી છે જેને આપણે કહીશું ફોર્મ્યુલા બાર અથવા ઇનપુટ લાઈન પણ કહી શકાય એની નીચે આવેલું છે એ બી લખેલું કોલમ હેડર આ બધા નામો અંગ્રેજી મૂળાક્ષર છે એ બીસીડી ક્યાં સુધી હોય યાદ છે કોલમ આપણા એક શીટમાં આવેલા છે એ થી એમ જે એટલે કે એક હજાર ચોવીસ આ દરેક મૂળાક્ષર ની નીચે એક ઊભી લાઈન દોરેલી છે જો એની નીચે ઊભી લાઈન બી નીચે ઊભી લાઈન સી નીચે ઊભી લાઈન ડી નીચે ઊભી લાઈન હવે ડાબી બાજુ છે જુઓ 1 2 3 4 5 6 જેને કહીશું રો હેડર આ રો હેડર એક શીટમાં કેટલા હોય છે યાદ આવે છે 10,48,576 એક શીટમાં 10,48,576 રો હોય છે અને એક શીટમાં 1024 કોલમ હોય છે આ બધા જ રો અને કોલમ ને જ્યાં ક્રોસ થાય છે જ્યાં છેદાય છે ત્યાં આવા લંબ ચોરસ ખાના બને છે જેને આપણે સેલ કહીશું આટલા બધા ખાના છે જુઓ એમાંથી એક જ ખાનું એવું છે કે જેની ફરતે કાળી બોર્ડર છે જુઓ અહીંયા આગળ દેખાય છે આને કહેવાશે તમારું એક્ટિવ સેલ આ બધા ખાનાને સેલ તો કહેવાય પણ બધામાં લખાય નહીં લખાય એકમાં જ જેમાં લખાય એને કહીશું એક્ટિવ સેલ તો એક જ હોય આ સેલ ને આપણે ફેરવ ફેરવ કરવાનું છે

હવે હું આ પેરો કી કરી શકું એક બે ત્રણ ચાર હવે લેફ્ટ એટલે કે પહેલા જ કોલમમાં તો છીએ જ હજુ ડાબી બાજુ આપણે જઈ શકીએ નહીં તો હું દબાવીશ જમણી બાજુની એટલે કે રાઈટ એરો કી એક બે ત્રણ ચાર હવે હું લેફ્ટ કરી શકું ખ્યાલ આવે છે નીચે જવા ડાઉન એરો જમણી બાજુ જવા રાઈટ એરો ડાબી બાજુ જવા લેફ્ટ એરો અને ઉપર જવા અપ એરો ખ્યાલ આવ્યો હવે મારે જમણી બાજુ થી નથી જવું તો હું ટેબ કી દબાઉ છું હો ટેબ કી એક વાર બે વાર ત્રણ વાર ખ્યાલ આવ્યો હવે મારે ડાબી બાજુ થી નથી જવું લેફ્ટ એરો નહીં તો હું શિફ્ટ સાથે ટેબ દબાવીશ એક વાર બે વાર ત્રણ વાર ફરીથી ટેબ કી અને શિફ્ટ ટેબ ઓકે હવે સાંભળજો ચાર એરોકી પછી આપણે પેજ અપ પેજ ડાઉન શીખ્યા હતા હવે પહેલાં જ પેજ માં છીએ તો હું પેજ પેજવાબ આપીશ તો કશું થાય નહીં તો હું આપીશ પેજ ડાઉન જોજો હો જુઓ મારું પેજ નીચે જાય છે રો બદલાય છે જુઓ દેખાય છે હવે હું ઉપર જઈશ પેજ અપ એક એક રો ઉપર મારું સેલ જાય છે ભાઈ ખ્યાલ આવે છે હવે હું કંઈક કરીશ હોમ કી

પણ કોલમ એફ માં હતું તો કોલમ સીધું એ માં આવી ગયો વિદ્યાર્થી મિત્રો ખાસ જુઓ તમારું સેલ જે કોલમ માં ને રો માં હશે ને એ કોલમ નું હેડર અને રો નો હેડર ડાર્ક થશે જેના વડે તમને ખબર પડશે કે તમારું સેલ ક્યાં છે અને બીજી રીત તમારું નેમ બોક્સ છે ને ઉપર એડ્રેસ બોક્સ ફોર્મ્યુલા બાર માં ડાબી બાજુ નેમ બોક્સ એડ્રેસ બોક્સ ત્યાં પણ નામ ચેન્જ થશે એ નામ કોનું છે તમારા એક્ટિવ સેલ નું એડ્રેસ બતાવે છે તમારું એક્ટિવ સેલ જ્યાં હશે એ કોલમ અને નું નામ ત્યાં લખાઈને આવશે જુઓ હવે હું નીચે લઈ જાઉં છું તો જે હું નીચે જઈશ ને એટલે અહીંયા જુઓ ખાસ રો બદલાય છે કોલમ એની એ જ છે ફરીથી હવે જમણી બાજુ જઉં છું તો જુઓ હવે ડી કોલમમાં ગઈ તો અહીંયા જુઓ નેમ બોક્સમાં ડી અને ફાઇવ દેખાય છે અને કોલમ હેડર ડી જુઓ જેનો કલર બ્લુ અને રો હેડર ફાઇવ જુઓ જેનો કોલમ જેનો કલર બ્લુ ખ્યાલ આવ્યો હવે હું ડી માં છું હું એકલું હોમ દબાઈશ તો કોલમ બદલાઈ જશે પણ રો એની જ રહેશે ફરીથી હું તો તો આવી ગઈ પણ મારે રો અને કોલમ બંને આવી જવું છે એટલે પહેલી કોલમ પહેલું રો એ વન તો એના માટે એકલું હોમ ના વપરાય એના માટે કંટ્રોલ દબાઈ રાખી અને પછી હોમ દબાવવા ખ્યાલ આવ્યો ફરીથી હું નીચે જાઉં છું થોડીક અને રાઈટ સાઈડ F8 માં આપણે છીએ કંટ્રોલ સાથે હોમ દબાઈસ તો A1 માં આવી જઈશું ખ્યાલ આવ્યો હવે મારે ચોક્કસ સેલ માં જવું છે ચોક્કસ એટલે ફિક્સ છે મારે Z50 માં જવું છે તો કીબોર્ડ માં F5 ફંક્શન કી દબાઈસ જો F5 ફંક્શન કી દબાઈએ તો એક બોક્સ આવી જશે આ બોક્સ માં બે નામ દેખાય છે અહીંયા કોલમ અને રો કોલમ ની બાજુમાં A લખેલું છે દેખાય છે ત્યાં તમારું કર્સર એ ની બાજુમાં લઈ જઈ ક્લિક કરવાનું અને ભૂસી નાખવાનું અને લખવાનું ઝેડ લખતા ભૂસતા બધાને આવડતું હોય અને નીચે રો માં ક્લિક કરવાનું અને વન ભૂસી અને લખીશું પચાસ હવે શું કરવાનું તો હવે એન્ટર કી આપવાની શું કરવાનું એન્ટર કી જો જે હું એન્ટર કી આપીશ એટલે તરત જ મારું કોલમ મારું એક્ટિવ સેલ ઝેડ નામની કોલમમાં અને પચાસ નંબરના રોમાં આવી જશે દેખાય છે બંને હાઇલાઇટ થયેલા અને એડ્રેસ બોક્સ બી ચેક કરો ઝેડ પચાસ આવી ગયો ખ્યાલ આવ્યો હવે આ મારે ફરીથી બીજા કોલમમાં જવું છે તો બીજા કોલમમાં જવા માટે પાછું અહીંયા પેલું જે એફઆઈ નું બોક્સ આવ્યું તું એમાં ઝેડ પર ક્લિક કરી ઝેડ પૂછવાનું અને લખીશું ટી અને પચ્ચીસ ટી કોલમમાં અને પચ્ચીસ નંબરની રોમાં જવું છે

ઘર માં એટલે કે હોમ માં જવું હોય પહેલા a1 માં તો કંટ્રોલ દબાવીને હોમ કી વિદ્યાર્થી મિત્રો આ બધી શોર્ટકટ કી બહુ જ અગત્યની છે જે તમારે કમ્પલસરી ધ્યાન રાખવી જ પડશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો ઓપન ઓફિસ કમ્પ્યુટર માં ઇન્સ્ટોલ કર્યા બાદ કેલ્સી ઓપન કરવાનું અને એમાં ઘણી બધી કીઝ ને મેં જેટલું પણ સ્ક્રીન ને બધું સમજાવ્યું છે એ બધાની ઘણી પ્રેક્ટિસ કરજો ઓકે હજુ તો આગળ ઘણું બધું શીખવાનું છે પણ નેક્સ્ટ ટાઈમ ઓકે બાય